કેશોદ તાલુકાના અખોદર ગામે વાહન વ્યવહાર ઠપ થઈ જવા જેવી અનેક સમસ્યાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પુલ ઊંચો બનાવવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ. કેશોદ તાલુકાના અખોદર ગામે અનેક સમસ્યાઓથી લોકો પરેશાન છે. હાલમાં વારંવાર વાહન વ્યવહાર ઠપ થાય છે. પુલ ઊંચો બનાવવાની માંગ પર ગામજનો દ્વારા કરવામાં આવે છે. હાલ અવિરત મેઘ સવારે શરૂ છે ત્યારે ઘેડ પંથકથી મધ્યમાં આવેલ અખોદર ગામ છેલ્લા દશેક દિવસથી ઝળમબાકારની વચ્ચે જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર ટેલિફોનિક સમીક્ષા કરી લે છે, પણ અત્યાર સુધી તંત્ર અખોદરની મુલાકાતે આવેલ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું છે. ઘણા દિવસથી અખોદર ગામમાં પાણી ભરાયેલા હોવાનું અને વાહન વ્યવહાર પણ ઠપ હોય ત્યારે તેવા સંજોગોમાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકો 2 કિલોમીટર ચાલીને તેમજ શાળાના નજીક ઝળમબાકારની વચ્ચે પણ પાણીમાં ચાલીને શાળાએ આવે છે, જે બાબતે ગ્રામજનો પણ શિક્ષકોને બિરદાવી રહ્યા છે. ત્યારે હાલ ઉપરવાસમાં ડેમમાં પાણીની આવક થતા ગામ સુધી પાણી પહોંચતા આંગણવાડીમાં પાણી ભરાઈ જતા આંગણવાડી બંધ રાખવાની ફરજ પડી છે. અનેક વીજ પોલ પડી જતા વાડી વિસ્તારમાં વીજળીથી લોકો વંચિત છે. કોઈ ગ્રામજનો બીમાર હોય ત્યારે તેને સારવાર માટે લઈ જવું અસહ્ય બને છે. ત્યારે વિકટ પરિસ્થિતિમાં પણ તંત્ર દ્વારા ટેલિફોનિક સમીક્ષા કરી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં તંત્ર અખોદર ગામે રૂબરૂ આવે સમસ્યા વિશે જાણકારી મેળવી નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો છે. શ્રી અખોદર ગ્રામ પંચાયત સરપંચ ભીખનભાઈ ભેડા, આમ તો ઘેડની પરિસ્થિતિનું વર્ણન કરતા, ઘેડની પરિસ્થિતિમાં મતલબ પાણીની તો દર વર્ષે પ્રોબ્લેમ હોય જ છે, વધારો કંઈક વધારે વધારો. મેઇનલી જે પોઝિશન છે મારા ગામની સ્થિતિ, કે અમુક રસ્તાઓ ઊંચા કરવાની જરૂરિયાત હોય, પછી અમુક રસ્તાઓમાં જબરદસ્તી દબાણ થયેલું હોય એને દૂર કરવામાં, પછી નદી અને જે ટિલોરી કે હાલને તબક્કે જેનું ઊંડાણ અને પહોળાઈ જે હોવું જોઈએ એ સ્ટ્રક્ચર ન હોવાને લીધે વારંવાર અખોદરની પરિસ્થિતિ આવી રીતે સર્જાય છે. અને જે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું, આ તળાવ છે હિમાર બાપાનું તળાવ, અગર મારો પાડોદરના રસ્તે જતો પુલ એ પુલના અગર મીટર એક પુલના અગર 1 મીટર ઊંચો કરવામાં આવે તો મારા અખોદરનો વાહન વ્યવહાર ચોમાસા પણ સતત ચાલુ રહી શકે, અથવા એ ન બની શકે તો તળાવને કિનારે અને કિનારે જે મારા દ્વારા જ બનાવેલો બાયપાસ કે પાડોદરથી પંચાડાના રસ્તાને જોડતો એ રસ્તા ઉપર સરકારશ્રી દ્વારા એક કોઝવે મંજૂર કરવામાં આવે, અને એ જે અડધો રોડ બનેલો છે એ અડધા રોડની તાત્કાલિક મંજૂરી આપવામાં આવે. તો અખોદરની પાણીની વિકટ પરિસ્થિતિમાં પણ વાહન વ્યવહાર તથા અન્ય વ્યવહાર કેશોદ સાથે સંકળાયેલો ચાલુ છે. હું જાદવ ચંદુલાલ મુંજાભાઈ, ગામ અખોદર. અખોદરની અંદર એવી પરિસ્થિતિ છે કે ક્યાંય પણ જવાતું અવર જવર થઈ શકે એમ નથી, કારણ કે એક તો બકાલાઓ ફ્રૂટ કોઈ પણ વસ્તુ મળતી નથી, અને બૈરાઓને દિલેરી આવે તો એને ખાટલામાં નાખીને અખોદરથી કેશોદ લઈ જવી પડે છે, અને અહીંથી પાડોદરથી અખોદરથી પાડોદર સુધીનો રસ્તો હાવ કડમ છે, અને જે રસ્તામાં એક પુલ છે અખોદરની નજીક તે ઊંચું લે અને તેની રેલિંગ બાંધે એવું સરકારશ્રી યોગ્ય કરે એવી અમારી માંગણી છે. ઓકે. અને બીજું, અખોદર પ્રાથમિક શાળાના શિક્ષકો આવી અતિવૃષ્ટિને હોવા છતાં એમનું કાર્ય શરૂ કર્યું છે અને કોઈ દિવસ બંધ નથી રહ્યું, અને આંગણવાડીની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, આંગણવાડીનું કાર્ય પણ બંધ છે. તો આવું એક રસ્તાનું સરકારશ્રી કાર્ય યોગ્ય કરે એવી અમારી સરકારશ્રીને ભલામણ છે. હું આચાર્ય અખોદર પ્રાથમિક શાળા કાંતિભાઈ પરસાણીયા. હવે આ અતિવૃષ્ટિના કારણે જ્યાં ઘેડ વિસ્તાર છે એ પાણીથી લગભગ છલોછલ છે, ત્યારે અખોદરથી પાડોદર 4 કિલોમીટર સુધી પાણી ભરેલું હોય છે. ત્યારે અમે હાલીને સ્કૂલ લગણ આવીએ છીએ કે કોઈ પણ બાળક છે એ શિક્ષણથી વંચિત ન રહીએ, એટલા માટે અમારા પૂરતા પ્રયત્નો હોય છે, અને અમે પાણીની અંદર પડીને પણ આવીએ છીએ. હવે
અમારી માગણી તો એવી છે ગામ વતી એમ કે જે આ રોડ છે એની થોડીક ઊંચાઈ વધારવામાં આવે અને જે અત્યારે આપણે અહીંયા પુલ ઊભા છીએ એની થોડીક ઊંચાઈ વધે અને બે બાજુ રેલિંગ આવે તો ખ્યાલ આવે કે ભાઈ આ પાણી કેટલું છે એમ. ગોવિંદ હડિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, કેશોદ.